નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિના જોઈ રહ્યા છો લોકસામના સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે નોરતા એટલે માં શક્તિની આરાધનાનું પર્વ ત્યારે આ પર્વમાં હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામમાં આવેલા આશાપુરી માતાજીના મંદિરે કંઈક અનોખી ઉપાસના કરવામાં આવે છે શ્રી કૃષ્ણના ગરબા લલકાવતી આ મહિલાઓ નવરાત્રિના વધામણા ગાઈ રહી છે હા હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે આવેલું આશાપુરી માતાજીનો આજે ચમત્કારિક મંદિર અહીં નવરાત્રિની ઉજવણી તો ધામધૂમથી થાય જ છે પણ સાથે સાથે નવરાત્રિના આગળના દિવસોમાં શ્રી કૃષ્ણના ભજન એની મહિલા મંડળની મહિલાઓ જઈને નવરાત્રિના વધામણા કરે છે નમસ્કાર સાવરકોઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલ છે ત્યાં આગળ હિંમતપુર ગામના હિંમતપુર ગામના છેવાડે એક આશાપુરી માતાનું મંદિર છે તે મંદિર છે ડુંગરની લીલીછમ તરેટીમાં આવેલું મંદિર છે ભવ્ય રોશનીથી મસ્ત મંદિર શણગારેલું હોય છે હિંમતપુર ગામની હિંમતપુર ગામમાં આશાપુરી મંદિરના નિમિત્તે અહીંયા પુનમે રોજ પ્રસાદી ધરાવાય છે પગપાળા સંગ પણ ચાલીને માનતાઓ રાખવામાં આવે છે અહીંયા પૂનમે જે લોકો દર્શનાર્થી દર્શન કરવા આવે છે એ પ્રસાદ લઈને જ જાય છે અને રોજ દર પુનમે અને દર અગિયાર છે ભાઈઓ અને બહેનો બધા ભજન કીર્તન કરે છે આશાપુરી માળા મંદિરે તેથી બસ આશાપુરી માતાનું મહાત્મા એવું છે કે આજુબાજુના ગામડાઓમાં હું પશુપાલન છું એટલે કોઈ ઢો ગાભણ માં ઘેર રહેતું ના હોય તો હું એની બાધા રાખું કોઈ બીમાર પડ્યો હોય તો બાધા રાખું માની ગાભણ પછી પછી બાધા કરી દૂધ દોઈ એની છાશ બનાવી ઘી બનાવી સુખડી બનાવી શ્રીફળ લઈને આશાપુરી માતા મંદિરે હું દીવો કરી જાઉં છું પછી જ એ દૂધ વાપરવામાં આવે છે એટલે આશાપુરી માતાનું બહુ જ મહાત્મય છે આજુબાજુથી દરેક બધા ઢોર ના બધી બાધાઓ રાખીને અહીંયા ગરબા બહાર આવશે આઠના દિવસે અને મધપુર ગુજરાત મોની અહીંયા પૂનમ રોજ રાત્રે બેનો રાસ ગરબા પછી જેને બાધા રાખી હોય આઠમના દિવસે હોમ હવન થઈ અને એ ઢોર ઢોખરના ગરબા અહીંયા મૂકી જાય છે વરાવી જાય છે અને પછી દસમા દિવસે બધા ગરબા વરાવવામાં આવે છે પટેલ મીના બેન કમલેશભાઈ આશરે એકસો પચાસ થી બસો વર્ષ પહેલા આ જગ્યાએ માત્ર મંદિરની દેરી હતી અને અહીંના સ્થાનિક આયુર્વેદિકના ડોક્ટરને અહીંનું સપના આવેલું કે અત્યારે તેમણે મંદિરનું સત પારખવા માટે હિંમતપુર બાખોર અને માનપુર એમ ત્રણ અલગ અલગ ગામના અગ્રણીઓને એક જ સપનું આવ્યું આ સ્થળે માતાજીનું સ્થાપન કરવાનું અહી ત્યારથી જ મંદિર પ્રચલિત બન્યું છે અને અહીં ધીરે ધીરે આજુબાજુના ગામ લોકો શ્રદ્ધા આવતા થયા છે તેમની માનતાઓ પૂર્ણ થઈ અને બાદમાં વિશાળ મંદિરે આકાર લીધો છે આશરે દોઢસો થી બસો વર્ષ પહેલાની વાત છે બખોર આયુર્વેદિક ચલાવતા જાય જગન્નાથ ડોક્ટર જગન્નાથભાઈ એ આજુબાજુ દવાઓ માટે અહીંયાથી રસ્તો એકસાગવડ નતી તે બપોરના ટાઈમે અહીંયા ચોદણી જતા અને વરખડીના ઝાડ નીચે એ આરામ કરતા તે વખત માતાજીએ સપનું આપ્યું અને માતાજી કહે તો અહીંયા રહી અને મારી સેવા ચાકરી કર પછી એણે એક વખત એવું કીધું કે હું એકલા મને સપનું આપ્યું છે તો પણ હું કરું તો લોકો માનો નહીં એ ખત પછી હિંમતપુર બોખુર માનપુર ત્રણ મુખીને ખાતી સપના અને એ મને આવીને કહેવા તો હું એ સાવ કરું એ રાત્રે પછી હિંમતપુર બોખુર અને માનપુર ત્રણમુખીને આવ્યું એ આવીને દાદાને વાત કરી જગન્નાથ બાપુજીના અને એ પછી અહીંયા નાની ડેરી કરી અને સેવા ચાકરી કરી અને પછી જેમ જેમ જે ઓનો પ્રચાર થયો લોકો માનતાઓ માની આસ્થા રાખી તો માતાજીની કૃપાથી લગભગ સોથી દોઢસો પારણો બંધાયેલો છે એ પછી હળિયોલના રમેશભાઈ કરીને અમને જોડે રત્તા એ નાની એક ડેરી બનાવી અને એ પછી એક મોટી ડેરી બનાવી અને ઈસ્યુશન બે હજાર અગિયાર લોકોની માનતાઓ પછી અમે ગામનાઓ ગામના બધા ભેગા મળી અને ના પૂનમો ચાલુ કરી અને પૂનમો ચાલુ કર્યા પછી જેમ જેમ કરી માતાજીએ પ્રેરણા કરી અને હું રોજ ચાલતો અહીં આવતો તો માતાજી મને સાક્ષાત દોષીના સ્વરૂપમાં મને મળ્યા હતા અને એ પછી મને એવું પ્રેરણાથી ગામના બધા યુવાનો સાથ સહકારથી અમે સાધન સામગ્રીથી એ વિશે જગ્યા કાઢી પછી અમે એકસો આઠ કુંડીનું અમારું બધા વાત કરી એકસો આઠ કુંડી યજ્ઞ બે લગભગ બે હજાર અગિયારમાં એકસો આઠ માતાજીની કુંડીથી કૃપાથી એકસો આઠ કુંડી યજ્ઞ કર્યો અને સરસ જલાથી અરવલ્લીની ગિરિમારામાંથી આ નાના મંદિરમાંથી માતાજીનું મોટું ભવ્ય મંદિર આજે ઉપસ્થિત છે લોકો અહીંયાથી દર પૂનમે અહીંયા ક્ષેત્ર ચાલે છે પૂનમ લગભગ છસો સાતસો માણસો જમું છે કોઈ પણ માતાજીના નામે અહીંયા માતાજી બાધા રાખ તેની પરિપૂર્ણ પરિપૂર્ણ થાય છે વાળંદ અરવિંદભાઈ કચરાભાઈ હિંમતપુર સહિત આજુબાજુના ગામની મહિલા ભજન મળે જોમાં આશાપુરાના મંદિરે આવી માતાજીનું સત્વન કરે છે તો સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનના ગીતો પણ લલકારે છે વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે ત્યારે અહીં બિરાજેલા માતાજીના માનતાને પગલે આ વિસ્તારમાં કેટલાયની સંતાન દંપતીઓના ઘરે પારણા બંધાયા છે તો સાથે સાથે કેટલાય બેરોજગાર લોકોને નોકરી નસીબ થઈ છે અને આના પગલે દિવસે દિવસે આ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે તમને માનવામાં

અને જે અમે માનીએ છીએ અમારે કોઈ વ્યક્તિ અહીંયા માને છે તો એની બધી જ બાધાઓ સારી રીતે ફરે છે એમ એનો જે આશાપુરી મંદિર જે આવે દર્શન કર એના બધા દરેક દુઃખ દૂર થાય છે અને હું પોતે બીમાર હતી મને કેન્સરની બીમારી હતી છતાં મેં મારે માની એટલી મેં બાધા રાખી હતી તો અત્યારે મને પોંચ વર્ષ થઈ ગયો તો એ મને કોઈ બીમારી અત્યારે નરી નથી અને સારી રીતે હું પાર કરી છું માની દયાથી સાબરકોઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલું છે ત્યાં આશાપુરી માતાનું મંદિર આવેલું છે અને એની આજુબાજુ સરસ મજાની તરે